ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં હશો, મજમાં જ રહેવાનું. તો જો અત્યારે મેં રૂપલને જોગાણ આપી દીધું છે, કાલે સોયડી હતી, લગભગ સાંજે ઠુકડી સોયડી હતી, હાથક દેવું થઈ ગયું, અંધારું થઈ ગયું હતું, એટલે કાંઈ વ્લોગ નહોતો ઉતરો, મોડું બહુ થઈ ગયું હતું ને, એટલે વ્લોગ કે નહોતો ઉતાર્યો. રાજલને રૂપલને બેયને સોયડ્યું હતું. તો અટાણમાં જોગાણ બોગાણ ખાઈને કાંટા થઈને ઊભી છે, એક નંબર. પાણી પાવું છે પણ જોગાણ હજી ખાધું જ છે, એટલે ઘડીક રહીને પાવું આપણે. અને અત્યારમાં છે ને, આજ છે ને રૂપલને પછાટી મારી દેવી છે. આપણે પટાટ લઈ આવ્યા હતા, હવે પગ રૂજાઈ ગયો છે, હવે પગમાં કાંઈ વાંધો નથી, રેડી થઈ ગઈ. હવે તો પ્રદીપભાઈ આવે છે, પ્રદીપભાઈને તેડી આવું, પછી ખાડો ગાળીને પછાટી મારી દઈ પાછલા પગે, વાહલી પીનું જેને કહીએ ને, વાહલા પગમાં. તો હાલો પ્રદીપભાઈને તેડી આવું અને પછી વર્ગી જાય. હમણાં ઘણા દીધી સોયડી નહોતી, પછી કાલે છે ને સાંજે ઠુકડી સોયડી હતી. બે ભાઈ નવરા હતા, ઇબ્રાહીમભાઈ ને આવ્યા થાણા પૂરી વાળા. તો ઘડીક વાર રખડી આવ્યો, વાડી સુધી જ લઈ ગયા હતા. પછી એકાદોધી કેડે છોડશું ને તેથી વ્લોગ કવર કરી લેવું. એટલે હવે જો એને પાણી પીવું છે, પણ હવે એને જોગાણ ખાધું એટલે ઘડીક વાર જાળવવું જોશે. જો અહીંયા બાંધો આપણો પાડારો, પાડા ને અટાણમાં દૂધ બૂધ ને પાઈ દીધું કબગત. દૂધ બૂધ પી લે એટલે પૂરું, પછી ઢબી થઈ જાય તરત. હવે એ હાઈ દૂધી નું હક બાંધ્યું આપણી બધી ભેહું પાડી. નીણ પૂરો થઈ ગયો છે, ખાઈ ખાઈ ને આરામમાં વયું ગયું પાછું. અને હવે ધીરે ધીરે દોતા શીખું છું ઓલી ભેંસને, એનો વ્લોગ એકદી બનાવવો છે દોવેનો. પણ હવે જરી ખરખું આવડી જાય ને પછી વ્લોગ બનાવાય ને, નકર તો તમે દાંત કાઢો મારા. ફટાફટ પ્રદીપભાઈને તેડી આવું, એટલે પછી છે ને પછાટીના પટ્ટા આપણે દોરીમાં નાખી દઈએ ને અહીંયા ખોડી દઈએ, કંઈક લાકડું બકડું રાખીને અંદર. તો હાલો ફટાફટ પ્રદીપભાઈને તેડી આવું, પછી વર્ગી જાય. રૂપલ નહીં જો આગળ ધમાઈ રહી, એક નંબર. કંઈ કંઈ હમણાં કેટલા દીધી ધમારી નહોતી, એને પગમાં લાગ્યું હતું એટલે પાણી ન અડાડતો બહુ. એટલે જો અટાણે ધમારી જ નાખ્યા એક ક્લાસને, જો અહીં પછાટીને પટ્ટો ખોડી દીધો છે, દોરી રાખી દીધી એટલી લાંબી. પેલા તો જે એક બે થી તો માપે માપે બહુ ટાઈટ નથી કરતો, પછી છે ને ફૂલ ટાઈટ કરીને મારશું આપણે, ખાલી ગમાઈને પૂગે ને એટલી જ. અને પાડીને જો બિસાડીને છે ને ભગર હે ને એની માએ પૂછડા માથે છે ને પગ દઈ દીધો, તો પૂછડું છે ને ઉલાર નાખવાથી. એટલે હવે બિટાડીને બે ત્રણ દી પહોંચ્યું ને, એટલે ભારી કરી અટાણા આગળી, માન લોહી બંધ કર્યા. ત્યાં ખબર નહોતી, હું તો આગળ રૂપલને પછી હું પછાટીને પટ્ટો ખોડીને હું પ્રદીપભાઈ વગેરે વાડી ઠારે બમ્ફરે પા રાખે છો. આગળ આવ્યો ને તો અહીં બધે લોહી ને પડેલું હતું, કોઈ આગળનું રૂપલને લાગ્યું ધમાઈ રહી એમાં કાંઈ, કે રૂપલે લગાડ્યું કે શું થયું. તો પાડી ઠારું ધ્યાન ગયું, પાડીને પૂછડામાં લોહી હાલતું હતું, પડતું હતું એમાં, પછી ધ્યાન પડ્યું ને એમાં. જો આગળ અટાણે તો હવે રૂજ વરગી છે, લોહી નીકળતું બંધ થઈ ગયું. પગર હે ને લખણારી છે, તરત પગ માથે દઈ દે, આમ બેઠી હોય ને તો વાહલા પગ. એટલે હવે તો બે ત્રણ દી કાંઈ કરશું, ત્યાં પાછું મેળ આવશે. હોય એમ તો ઘણું નીકળી ગયું બિસાડીને. અને રૂપલને હાલો જો પછાટીને પટ્ટો મારીને તમને બતાવી દઉં કેવી રીતે ઊભી રહી. તો વાહલા પગમાં પછાટી મારી દીધી રૂપલને એક પગમાં, અને હજી જરીક ઢીલી રાખી છે, ગમાઈનેથી જરીક જરીક લાંબી છે એક વેચવા, કારણ કે હજી એવા નથી. પહેલી ફેરે મારી છે એટલે બહુ ટાઈટ કરીને કંઈ ફાયદો નહીં, જો અટવાય બટવાઈને કંઈક લખણ કરે ને તો લાગુ ને બીક લાગે. એટલે જે બે ત્રણ દી છે ને આમ ઢીલી ઢીલી બાંધશું ને, એટલે પછી એને હેવા પડી જાય, પછી વાંધો ન આવે. જો કે બહુ તો કંઈ કવરાય નથી કરતી, એમ કંઈ વાંધો નથી, પણ ડાયરેક્ટ ઓસીને તાનું હું ફૂલ ટાઈટ ન મરે. અને પછી તો ઓલા પગમાં હાવ રૂજ આવી જાય ને, કમ્પ્લીટ ભીંગડું ભીંગડું હરકું ઉખડી જાય ને, પછી બે પગમાં પછાટી મારી દેવું. અને જો આ તો ધમાઈ રહી છે એક નંબર. અને અહીંયા અંદર દાબડું ખોહી દીધું છે અને એમાં બાંધી દીધો સોટ્યો, એટલે બાકી જો અહીં ખીલો એવું જ કાંઈ ન હાલે, ઉતારવા સડાવવામાં લાગવાની બીક લાગે, એટલે દાબડું અંદર નાખી દીધું હતું. એટલે હવે નીંદ નાખી છે, વિડીયો ઉતારે ત્યાં સુધી નીંદ નહીં ખાય, કારણ કે એનો છે ને બોલતા હોય ને એટલે ધ્યાન આવ્યા હોય. ખાઈ લે બેટા, જા ખાઈ લે રૂપાલ. સારવાર ચાલુ કરવી જોઈએ પૂછડામાં.
એટલે હવે ઘણા દિવસથી આ બધા ભાઈઓ કહેતા હતા કે રૂપલ ને પછાટી મારો પછાટી મારો, બે હાથથી મુરત કરી દીધું છે, કડીક 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 ટેવ પડી જાય ને, પછી રેગ્યુલર મારવા માંડશું આપણે. નવો ગ્લાસ નાખ્યો ને એમાં છે ને લગભગ છે ને હરકો એવો સેટિંગમાં નથી બેઠો, એટલે છે ને તો એક સાઈડમાં જે બ્લોરિંગ આવે છે થોડુંક આ સાઈડમાં, તો મારો હાથ છે ને, કારણ કે એ ઓલો ફરતો ફ્રેમવાળો ગ્લાસ છે ને એમાં હરકો ગ્લાસ બેઠો નથી, એટલે દુકાનવાળા પાસે જવું જોઈએ ને કે ભાઈ આ ગ્લાસ બદલાવ દે, હા ન હાલે, કેમેરા રિઝલ્ટની પથારી ભરી જાય. સેન્ટરમાં તો હરકો આવે છે, એક સાઈડમાં બહુ ઓલું બ્લોર આવે છે, તો અમારો હાથ છે ને જો અહીંયા બ્લોર થઈ જાય છે, કારણ કે ઓલી બ્લેક કલરની પટ્ટી આવે ને આપણે ગોરીલા ગ્લાસની ચારી બાજુ, એના લીધે એવું થાય છે. એટલે જો રૂપલને પછાટી મારી દીધી છે, પાડીને બિસાડીને કંઈક કાર્યવાહી કરવી જોઈએ કાલથી, કારણ કે અટાણે તાજો ઘાસ છે, અટાણે કંઈ લગાવાય નહીં. તો રૂપલને બધા ઢોરને જો નીણ પૂરો થઈ ગયો, ભેંસ દોવાને છે હજી વાર, દોવાનું હમણાં ધીરે ધીરે શીખી જઈએ આપણે. તો આ વ્લોગ હવે અહીંયા પૂરો કરી દઈએ, કદાચ શોર્ટ થાય વ્લોગ રેગ્યુલર કરતાં, પણ જેટલો હશે એટલો પોસ્ટ કરી દેવું, નકર બે દિનો ભેગો કરીને નાખી દેવું. તો હાલો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ, વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દઈએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ.